નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કેવિનની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર આઠ છે ભારત વર્ષની ભવ્યતા મિત્રો તેના સ્વાયદ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું જે પરીક્ષામાં તમને મિત્રો બહુ ઉપયોગી નીવડશે આ જવાબો છે તમારે સામાજિક વિજ્ઞાનની જે નોટબુક છે તેની અંદર જ લખવાના છે ચેનલ ચેનલની અંદર મિત્રો તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકે છે તો તમે મિત્રો જોઈ શકો છો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ નો તમામ પ્રકારનું મટીરિયલ તમને મળી રહે ની શરૂઆત કરીશું મિત્રો પ્રશ્ન નંબર એક છે યોગ્ય શબ્દ વડે નીચેને વિધાનો છે તે ખલગ્યા પૂરવાની છે પ્રશ્ન એક છે મિત્રો નિર્દર્શન કલામાં ખલગિયા અને ખલગિયાનો સમાવેશ થાય છે તો મિત્રો નિદર્શન જે કલા છે તેની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થતો હોય છે બીજું છે દક્ષિણ ભારતનો વિશેષ સાહિત્ય ખલગ્યા છે તો મિત્રો જે દક્ષિણ ભારત છે તેની અંદર જે સંગમ સાહિત્ય છે તે વિશેષ સાહિત્ય તરીકે ગણવામાં આવે છે ત્રીજું છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખલગિયા ગ્રીક એલચી હતો તો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગસ્થનિસ નામનો જે વ્યક્તિ છે જેમણે ઇન્ડિકા નામનું પુસ્તક રચ્યું છે તે મેન હતો મિત્રો જે ગ્રી ગ્રીક ક્યાલચી તરીકે ઓળખાય છે ચોથું છે મધ્યપ્રદેશમાં ખાલગ્યા સ્થળથી પાષણ યુગના ચિત્રો મળી આવે છે તો મિત્રો મધ્યપ્રદેશમાં ભીમપેટકા નામની એક ગુફા છે ત્યાંથી પાષાણ યુગના જે ચિત્રો છે તે મળી આવે છે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સિક્કાને ખલગિયા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો જે સિક્કાઓ છે તેમને પંચમાર્ગ કોઈન તરીકે ઓળખવામાં આવે છે કોઈન એટલે મિત્રો સિક્કા જેને ઇંગ્લિશમાં લખેલું છે પ્રશ્ન નંબર બેની વાત કરીશું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રશ્ન એક છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો તો મિત્રો જવાબ જોઈશું કે વૈદિક સાહિત્યની શરૂઆત વૈદિક કાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે જેમાં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી તેમાં સતપત બ્રાહ્મણ ગોપત બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે બીજા પ્રશ્નની વાત કરીશું મિત્રો પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા આપણા ભારતની અંદર તો જવાબ જોઈશું કે પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેક્સથનિસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચીનની પ્રવાસી છે ફાહિયાન હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી હ્યુ એન સાંગ અને ગ્રીક નાવિક ટોલોમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ ભારતની અંદર આવેલા છે ત્રીજો પ્રશ્નની વાત કરીશું મિત્રો સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો તો જવાબ જોઈશું સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય સ્વરૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા બહુ સાધુઓ આ સ્થળે મિત્રો ધ્યાન ધરતા ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહ કહેવામાં આવે છે ચૈત્યોની ગુફાની જેમ પર્વતને માનવામાં આવતા ચૈત્યમાં ગુફામાં જ હાર્બન સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા ચૈત્યોને ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે મિત્રો કરવામાં આવતો હતો તો આ હતો સ્તૂપ અને ચૈત્યનો અર્થ ચોથું છે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું મિત્રો તક્ષશિલા એક વિદ્યાપીઠ છે તો તક્ષશિલામાં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન વગેરેના વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું પાંચમો પ્રશ્ન જોઈશું ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે તો ગુપ્ત વંશમાં મિત્રો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત દ્વિતીય એ રાજ્યો જે થઈ ગયા છે તેમના સિક્કાઓ મળી આવ્યા છે મિત્રો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત અને ચંદ્ર ચંદ્રગુપ્ત દ્વિતીય એ ગુપ્ત વંશના શાસકો છે

ભારતના બંદરો વિષયને માહિતી મળે છે તો મિત્રો આ વિધાન ખોટું છે ઇન્ડિકા છે એ મિત્રો ટોલોમીએ લખેલું નથી પરંતુ મેગસ્થનિસ નામનું જે વ્યક્તિ છે તેમણે લખેલું છે ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતકથાઓના ચિત્રો જગવિખ્યાત છે તો મિત્રો આ વિધાન ખરું છે મિત્રો તમારે કોમેન્ટ બોક્સની અંદર એક જણાવવાનું છે કે ઇલોરાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે આગળના સ્વાદ્યમાં અંદર આપણે મિત્રો આ જોઈ લીધો છે પ્રશ્ન તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો ચોથું છે ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિ કલાનો સંગમ જોવા મળતો હતો તો આ વિધાન ખરું છે પ્રાચીન ભારતમાં પ્રદેશમાં આવેલા નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી તો મિત્રો આ વિધાન ખોટું છે પરંતુ મિત્રો નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે તે પણ આપણે આગલા સ્વાધ્યાયની અંદર જોઈ લીધું છે જેનું તમે ઉત્તર કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય આપી શકશો પ્રશ્ન નંબર ચાર છે ટૂંક નોટ લખો પેલું છે ધર્મેતર સાહિત્ય એટલે શું જવાબ જોઈશું મિત્રો કે જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેન્દ્ર સાહિત્ય કહેવામાં આવે છે તેમાં કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે સ્મૃતિ ગ્રંથોની અંદર મિત્રો જોઈશું તો મનુસ્મૃતિ જ્ઞાનવલ્ક્ય વલ્ક્ય સ્મૃતિ ના નારદ સ્મૃતિ વગેરે જાણીતી સ્મૃતિ ગ્રંથો છે આપણા હિન્દુ ધર્મના નાટકો અને મહાકાવ્યોની વાત કરીશું તો મિત્રો અભિજ્ઞાન શાકુતલમ રઘુવંશમ મેઘદૂતમ કીર્તાર્જુનિયમ સ્વપ્ન વાસવદત્તમ રુચકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે મિત્રો સંગમ સાહિત્યની વાત કરીશું મિત્રો સંગમ સાહિત્ય એ દક્ષિણ ભારતનો મહત્ત્વનો સાહિત્ય છે દક્ષિણ ભારતનો વિશેષ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે તેમાં શિલ્પ્ય દિકારમ અને મણિમેખલાઈ મેખલાઈ નામના જે વીર કાવ્યો મુખ્ય છે મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની અષ્ટધ્યાય નામના ભૂતકાળમાં રાજાઓ અને પ્રશસ્તિ કાવ્યો રચ્યા હતા તેમાં હરિષેણ રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ રચિત હર્ષચરિતમ પણ મુખ્ય ગણવામાં આવે છે બીજી ટૂંકનું જોઈશું પ્રાચીન ભારતના સ્થાપત્યો જવાબ જોઈશું મિત્રો પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપા સભ્યતાની નગર રચના અનાજનો કઠો કોઠાર સ્નાનાગાર ગટર આયોજન જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે આપણા પ્રાચીન સ્થાપત્યો ઇન્જિનિયર કળાના ઉત્તમ નમૂના છે તેમાં ગુફા સ્થાપત્ય મહેલોના સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે જોઈશું ગુફા સ્થાપત્યો એટલે મિત્રો શું તો ગુફા સ્થાપત્યોમાં બાર બારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંદા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો પણ સમાવેશ થાય છે શિલ્પકલાની વાત કરીશું તો ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ ભારતીય શિલ્પકલાના બે પ્રકાર હતા જેમાં ગાંધાર કલા અને મથુરા કલાનો સંપૂર્ણ ભારતીય કલા તરીકે મિત્રો ઓળખાણ પામી છે મિત્રો સ્તૂપો અને વિહારો બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો ચૈત્યો અને વિહારોને સમાવેશ કરવામાં આવે છે મિત્રો સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા જ્યારે વિહારો છે એ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા જેને મિત્રો આપણે આશ્રય કહે છે જે પણ મિત્રો અત્યારે જે અલગ અલગ જગ્યાએ વિશ્રામ ગૃહ આપણે બાંધેલા હોય છે ત્રીજું છે પ્રાચીન ભારતની ખેતી પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ભારતમાં ખેતી લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો તેમાં કુહાડી દાંતડું હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે આ સમયે સિંચાઈ માટે નહેરો કુવા તળાવો કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા ચોથી ટૂંકનો જોઈશું મિત્રો ગ્રામીણ અને નગરજીવન એનો જવાબ જોઈશું પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગરજીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો આ પાંચ વર્ષ પરંપરાગત હતું તો મિત્રો અત્યારે ગામના વડાને શું કહેવાય છે તે તમે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવશો બીજું છે દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા જેમાં મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા ખેડૂતો જે મજૂરો છે તેમને દાસ પણ કહેવાતું આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા તેની ચારે બાજુ કિલેબંધી હતી શહેરોમાં શૌચાલય નિકાલ અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા જેને વલય કૃપ કહેવામાં આવતું ગ્રામીણ અને નગરોમાં લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી માંસ માછલીનો ઉપયોગ પણ કરતા હતા સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું જ્યારે શરીરના જે નીચેના ભાગનું વસ્ત્ર હોય એને નિવિ તરીકે ઓળખવામાં આવતું તેઓ ક્યારેય ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અતિવાસ લપેટતા હતા મિત્રો તો હા તો મિત્રો તમારો સ્વાધ્યાય ભારત વર્ષની ભવ્યતાનું આશા છે કે તમને મારો વિડીયો ગમે જ અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો